તમને મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 20 ફેબ્રુઆરી, ગુરુવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ અમદાવાદ આવી રહ્યા છે. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ અંતર્ગત તેઓ નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં સભા સંબોધશે. ટ્રમ્પની મુલાકાતને પગલે અમદાવાદ છાવણીમાં ફેરવાઈ ગયું છે. એસપીજી, એસઓજી, એટીએસ ઉપરાંત ચેતક કમાન્ડો તથા સિક્રેટ સર્વિસના અધિકારીઓનો કાફલો સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહ્યો છે. મોટેરા સ્ટેડિયમમાં કાર્યક્રમ માટે આવનાર પ્રેક્ષકોને જીએમડીસી ગ્રાઉન્ડથી બસ દ્વારા સ્ટેડિયમ લઈ જવાશે. જિલ્લા દીઠ પ્રેક્ષકો માટે અલગ પાર્કિંગ પ્લોટ ફાળવાયા છે. જ્યારે પણ હેલ્થની વાત આવે ત્યારે કેબીઝેડ ફૂડ્સનું જ નામ યાદ આવે, જેનું ઉત્પાદન છે હાઇજેનિકલી ફ્રેશ. આજે જામ્યુકોની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક કમિટી અધ્યક્ષ સુભાષ જોશીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. બેઠકમાં બજેટમાં પ્રસ્તાવિત વિવિધ વિકાસ કાર્યો માટે ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. ભુજિયા કોઠાના જીર્ણોદ્ધાર માટે 24,58,00,000 ખર્ચ મંજૂર થયો છે. ઉપરાંત વિવિધ વોર્ડ અંતર્ગત રોડના કામો સહિતના વિકાસ કાર્યો માટે કુલ ₹42 કરોડનો ખર્ચ મંજૂર થયો છે. જામ્યુકોના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સિન્થેટિક બેડમિન્ટન કોર્ટ બનાવવા સહમતિ બની છે. 7 રસ્તા સર્કલથી સુભાષ બ્રિજ સુધી 30 મીટરના ડીપી રોડની અમલવારીનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે. સિક્કાની દિગ્વિજય ગ્રામ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં શરમજનક કિસ્સો સામે આવ્યો છે. યોગેશ સિંધવ નામના એસવાય બીકોમના વિદ્યાર્થીએ મહિલા પ્રોફેસર તથા પ્રિન્સિપાલ પર હુમલો કર્યો છે. પ્રોફેસર ડૉક્ટર હેતલબેન ભટ્ટે મોડા આવેલા યોગેશને વર્ગમાં પ્રવેશતા અટકાવ્યો હતો. આથી ઉશ્કેરાયેલા યોગેશે પ્રોફેસરને અપશબ્દો કહ્યા હતા, ઉપરાંત ઝપાઝપી પણ કરી હતી. પ્રિન્સિપાલ વચ્ચે પડતા તેમને પણ ધક્કો મારી પછાડી દીધા હતા, જેને કારણે તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. યોગેશે પ્રિન્સિપાલને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે મહિલા પ્રોફેસરની ફરિયાદ પરથી આરોપી વિદ્યાર્થી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જામ્યુકોની આરોગ્ય શાખા દ્વારા વિવિધ વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કુલ 14 વેપારીઓ પાસેથી ગોળ, તેલ અને નમકના સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતા. તમામ સેમ્પલને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જામનગરમાં રણજીત સાગર રોડ પર કરુણ અકસ્માત સર્જાયો છે. કલ્પિત વાઘેલા નામનો યુવાન તેના મામા ભીમજીભાઈ રાઠોડ સાથે બાઇક પર જઈ રહ્યો હતો. એમએસ ક્વાર્ટર પાસે ફૂટપાથ દોડતા રેતીના ડમ્પરે સામેથી બાઇકને ઠોકર મારી હતી. આ અકસ્માતમાં ભીમજીભાઈના બંને ગોઠણ ડમ્પરના વ્હીલ નીચે ચગદાઈ ગયા હતા, જ્યારે કલ્પિત ફંગોળાઈ ગયો હતો. અકસ્માત પછી ડમ્પર ચાલક નાસી ગયો હતો. રોષે ભરાયેલી ભીડે ડમ્પર પર પથ્થરમારો કર્યો હતો. સારવારમાં ભીમજીભાઈનું મૃત્યુ નિપજ્યું હતું. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હલાલ.